तानेरा शहर में 27 मार्च बनेला बनावनो वीडियो सामे आव्यो छे। गत 27 मार्च की रात्रि समय धानेरा खानगी हॉस्पिटल में लाकड़ीओ साथ आवेला ईसमोए आखू हॉस्पिटल बान में लई एक ईसम पर लाकड़ी द्वारा हुमलो कर्यो हतो। हॉस्पिटल में लागेला सीसीटीवी कैमरा में आखी घटना कैद थई गई थी। एक नजरे जोईए तो आ बनाव अन्य राज्य में पण बनता होय छे, जो कि हवे गुजरात में पण शांति सलामती वच्चे आवा ईसमो बेखोफ थई जाहेर जग्या पर पोतानी ताकत बतावता होय छे। धानेरा तालुकाना मघरावा गामे गत 27 मार्च रोज जूनी अदावत ने लई विक्रम नामना व्यक्ति ने मघरावा गामना ईसमोए माथाना भागे धार्यू मारता इजाग्रत विक्रम ने सारवार माटे 108 एम्बुलेंस वाननी मदद थी मघरावा गामना बाबूभाई राठौर धानेरानी सरकारी हॉस्पिटले लई गया हता। जो कि माथाना भागे वधु इजा होवाना कारणे इजाग्रस्तने धानेरानी खानगी हॉस्पिटलमां लई जवायो हतो। सारवार आप्या बाद हॉस्पिटलनी बाबूभाई राठौर पाटली पर सूता हता। ते दरमियान रात्रिना 2:30 वागे केटलाक ईसमो हाथमां लाकड़ी लई बाबूभाई पर वार कर्यो हतो। पोतानो जीव बचावा माटे बाबूभाई हॉस्पिटलमां दोड़धाम मचावी हती। હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં પણ આ હુમલાખોરોએ લાકડીઓ સાથે પ્રવેશ કરી બાબુભાઈ પર હિંસક હુમલો કર્યો હતો। આ મામલે ધાનેરા પોલીસ મથકે મગરાવા ગામના 6 ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારા ભાઈ વિક્રમને ગામમાં બબાલ થઈ હતી, એના માથામાં લાગ્યું હતું એટલે એને હું સારવાર માટે ધાનેરા સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યો હતો અને સરકારી હોસ્પિટલમાં એને વધારે લાગવાથી એમને ના પાડી કે તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ એને, અને એને બધું સીટી સ્કેન કરવું પડશે એટલે તમે ભરતભાઈ પ્રજાપતિમાં લઈ જાઓ, અને ત્યાંથી હું રિક્ષામાં ઓટો દ્વારા ભરતભાઈ પ્રજાપતિમાં એને લઈ ગયો અને ત્યાં બધું સારવાર કરાવતો હતો હું, અને બધી સારવાર કરાવી અને હું હોસ્પિટલમાં ભરતભાઈ પ્રજાપતિમાં હૂતો હતો અને મારી ઉપર અસાના 8-10 જણા લોકો આવ્યા અને 4-5 જણો જોડે લકડી હતી અને એ બધા મારી ઉપર લકડીઓ લઈને પડી ગયા અને મને બહુ માર મારવા લાગ્યા। એટલે હું જે 4ને ઓળખું છું, દિનેશભાઈ, હરકનભાઈ મગરાવા અને નાગજીભાઈ જોઈતાભાઈ ધાખા, કમલેશભાઈ જોઈતાભાઈ ધાખા અને એક બીજો ભાઈ હતો એને હું નામથી ઓળખતો છું નથી, એ બધા મારી ઉપર લકડીઓ લઈને પડી ગયા અને 2-4 જણા મને પકડ્યો અને મરાવ્યો અને હું આમ તેમ દોડ્યો ભાગ્યો, મને બચાવો 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 બહુ દોડ્યો, પણ એ મારી ઉપર માર લકડીઓનો માર મારતા રહ્યા અને મારી પાછળ ભાગતા રહ્યા। આમ કરતાં કરતાં હું એક આઈસીયુનો રૂમ ખુલ્લો હતો એમાં દોડીને અંદર ઘૂસ્યો અને ત્યાં પણ મને બહુ માર માર્યો, પણ એક ભાઈ બેન હતી
એને મારા વચ્ચે હાથ મૂક્યો, એના હાથમાં પણ લાગ્યું અને એને પણ ફ્રેક્ચર થયું અને ખૂન એના હાથમાંથી નીકળી ગયું અને બહુ બધી મેં રાડો પાડી બચાવો બચાવો એટલે પછી એ લોકો છોડી અને ભાગ્યા. બાકી મને બહુ મારી નાખતા અને મને મારી પણ નાખતા, જાનથી મારી નાખતા. જો પેલી બહેન મને ન બચાવે તો મને જાનથી મારી નાખતા. અને જ્યારે બહાર નીકળ્યા એટલે એમ કહીને નીકળ્યા કે જો હજુ તો કાંઈ નથી પણ તને જો જાનથી ન મારી નાખું તો એ કહેજે, એવી જાનથી મારવાની મર્ડરની ધમકી આપી અને પછી એ ભાઈઓ ગયા. શું કારણ આવું તમને ધમકી કેમ મળે? ધમકી એ આગળ ગામની અદાવત હતી, ગામમાં ભાઈઓની જે વિક્રમની ને એમની બધા બીજા બધા મારા ભાઈઓની અદાવત હતી. મારી આગળ તો કોઈ દિવસ એવી અદાવત કે કોઈ મારી એવી વાત પણ નથી થઈ.